હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન આપવાની જે પદ્ધતિ છે મેથડ છે એના વિશે આજે અભ્યાસ કરીશું ખાસ કરીને આપણે ચર્ચા કરી ગયા એમ અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન આપવાથી શહેરની સુંદરતા જળવાઈ રહે છે મેઇન્ટેનન્સના પ્રશ્નો ઘટી જાય છે એક્સિડન્ટની શક્યતા પણ ઘટી જાય છે હવે જ્યારે આપણે અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન આપણે આપીએ છીએ તો આપણે એમ વિચારીએ કે તમારી ડિસ્ટ્રિબ્યુશન લાઇન જે છે એ કેવા પ્રકારની છે તો કે બે પ્રકારની હોઈ શકે ડિસ્ટ્રિબ્યુશન લાઇન પણ અંડરગ્રાઉન્ડ જ હોઈ શકે અને ઓવરડ પણ હોઈ શકે તો બંને સંજોગોમાં અલગ અલગ રીતે સર્વિસ આપવાની થાય હવે અહીંયા અત્યારે હું તમને જે ફિગર બતાવી રહ્યો છું અત્યારે એમાં તમે જોઈ રહ્યા છો કે એક પોલ છે અને પોલમાં આપણે એક ઓવરહેડ સર્વિસ લાઈન અરે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન લાઈન આપણે આપેલી છે એટલે આ કેસ કેવો છે કે તમારી ડિસ્ટ્રીબ્યુશન લાઈન છે એ ઓવરહેડ છે પણ ત્યાંથી આપણે સર્વિસ કનેક્શન લેશું એ અંડરગ્રાઉન્ડ લેશું બીજી પદ્ધતિમાં શું હોય કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન પણ અંડરગ્રાઉન્ડ હોય અને તેમાંથી જ તમારે અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન આપવાની હોય એટલે જ્યારે અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન છે ત્યારે એમાંથી તમારે સર્વિસ કનેક્શન અંડરગ્રાઉન્ડ આપવાનું થાય તેમાં બહુ લાંબો પ્રશ્ન નથી પણ જ્યારે બે પદ્ધતિ અલગ અલગ ભેગી થાય છે જે આપણે અત્યારે ભણવાના છીએ કે ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિ જે આપણી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ તો ઓવરરેડ છે પણ ત્યાંથી મારે અંડરગ્રાઉન્ડ સર્વિસ લેવી છે તો શું કરવું જોઈએ મેં તમે ત્રણ વાર રિપીટ કરીને બહાર પૂરું સમજાયું કે અહીંયા હું જે ભણાવવાનો છું એમાં બે પદ્ધતિ હું ભેગી કરી રહ્યો છું ડિસ્ટ્રીબ્યુશન ઓવરરેડ છે પણ સર્વિસ મારી અંડરગ્રાઉન્ડ છે હવે તમે અત્યારે ફિગરમાં જોઈ રહ્યા છો તો પોલ ઉપર તમે જુઓ છો કે તમારા અલગ અલગ આર વાય બી ફેઝ ના ત્રણ કન્ડક્ટર વચ્ચે છે સૌથી ઉપર અર્થ વાયર છે નીચે ન્યૂટ્રો વાયર આપણને પાંચ વાયર આપણને દેખાય છે આવી રહ્યા છે અર્થ વાયર તો સૌથી ઉપર પોલ સાથે ફિટ થઈ જાય ત્યાંથી એને કહેવું એ તો ત્યાંથી પછી અર્થિંગ પોલ મારફતે અર્થ વાયર નીચે આવે અને આપણે અર્થ કરી દીધું સાઈડમાં પણ બતાવેલું છે હવે હું તમને આ બતાવું સૌથી પહેલાં મેં અત્યારે જોઈ રહ્યા છો કે તમારી પાસે જે વાયર છે બધા એમાં આ પોલની બાજુમાં અર્થ વાયર તમારો સૌથી ઉપર નીચે ઉતરે છે આ તમારો આર ફેઝ છે આ વાય ફેઝ છે આ તમારો બી ફેઝ છે ના ન્યૂટ્રલ વાયર છે તમારા ફેઝ વાયર તમે જો ઇન્સ્યુલેટર સાથે અહીંયા ફિટ કરો છો ઇન્સ્યુલેટર સાથે વર્ટિકલ આ બધી અરેન્જમેન્ટ છે આ રીતે ફિટ કરી લે છે એ ઇન્સ્યુલેટર તમારા જે છે એ તમારા પોલ સાથે આ ક્લેમ્પની મદદથી તમે જોઈ રહ્યા છો એ ક્લેમ્પની બધી ફિટ કરેલા છે એટલે પહેલાં આ ઓવર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ આપણે સમજ્યા હવે સર્વિસ કનેક્શન લેવાની હોય તો મારે ધારો કે થ્રી ફેઝ સર્વિસ કનેક્શન લેવાની છે થ્રી ફેઝ ફોર વાયર ફોર વાયર કેમ લેવો પડે કે ન્યૂટ્રલ પણ મારે જોઈએ છે ત્રણ ફેઝ અને ન્યૂટ્રલ જોઈએ કારણ કે ઘરની અંદર મારે અથવા ઓફિસમાં પછી એમાંથી સિંગલ ફેઝ કરવાનું થાય તો અથવા ઇન્ડસ્ટ્રીમાં હોય તો પણ આ ચાલ પદ્ધતિ ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય કે મોટરને થ્રી ફેસ પાવર જોઈએ અને ઓફિસ માટે પછી સિંગલ ફેસ પાવર જોઈએ તમે જોવો છો કે અહીંથી આ ત્રણ વાયર જે છે આ એક બે ત્રણ નીચે ઉતરીને અહીંયા આ રીતે તમે જીઆઈ પાઇપ મારફતે તમે અહીંયા એનર્જી મીટરમાં પહોંચાડી રહ્યા છો ફરી એકવાર આપણે જોઈએ આ તમારો જોઈ લો આ આર ફેઝનો વાયર તમારો જે છે આર ફેઝનો વાયર તમે નીચે અહીંયા આ ઉતરી રહ્યો છે જે વાય વાયર નીચે ઉતર્યો છે આ બી ફેઝ નીચે ઉતર્યો છે અને ન્યૂટ્રલ જે છે એ ચારે ચાર વાયર તમારા જે છે એ લો ટેન્શન આઉટડોર કેબલ બોક્સમાં અંદર એન્ટર થઈ ગયા એ કેબલ બોક્સમાં એન્ટર થયા ત્યાંથી પછી એક પછી આ રીતે ફરી પાછું તમે જુઓ ત્યાંથી એ કેબલ બોક્સમાંથી આ જીઆઈ પાઇપ જે તમારા પોલ સાથે ફિટ કરેલો છે ક્લેમ્પની મુદતથી એ એમાં પાઇપ મારફતે એ તમારો જે છે એ નીચે ઉતરી ગયા નીચે પણ અંડરગ્રાઉન્ડ પણ જીઆઈ પાઇપ જ છે એમાંથી પસાર થઈને તમારા ની અંદર એ એનર્જી મીટર સુધી પહોંચી ગયા એટલે ઓવરહેડ લાઇન લાઈનથી અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શનનો આપણે આ પ્લાન બનાવ્યો તમે હવે ધ્યાન આપો ફરી એકવાર મેં જ્યાં તમે હાઈલાઇટ કરીને બતાવ્યો તમે ફરી પર જશો તમને ખ્યાલ આવી જશે હવે આ કેબલ બોક્સમાંથી તમે જોઈ રહ્યો જીએ પાઇપમાં જાય છે અને ત્યાંથી એ કેબલ ટ્રેન્ચ નીચે ખાડો ખોદેલો આપણે અન્ડરગ્રાઉન્ડ અને એ જમીનથી આશરે તમે દોઢથી બે ફૂટ નીચે ખાડો ખોદીને ખોદો પોઈન્ટ છ મીટર અથવા પોઈન્ટ ફાઇવ મીટરની નીચે આસપાસ ખાડો ખોદીને તમે એમાં પાઇપ નાખી દો જીઆઈ પાઇપ અને જીઆઈ પાઇપ મારફતે તમે એ વાયર તમારું કેબલ જે છે તમે લઈ જાઓ ઘણીવાર જીઆઈ પાઇપ નથી નાખતા તો તમારી જે પદ્ધતિ પસંદ કરી છે એના આશરે તમે એ અંડરગ્રાઉન્ડ કેબલ પાઇપ મારફતે અથવા ડાયરેક્ટ તમે લિંક કરેલું હોય તો તમે પ્રિમાસીસમાં મીટર સુધી પહોંચાડો તો આ જે પદ્ધતિ છે એને શું કહેવાય ઓવરહેડ ડિસ્ટ્રિબ્યુશન ટુ અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન બરાબર છે આમાં તમે જોયું કે મેં ઓવરહેડ લાઇન કન્ડક્ટર છે એ ચાર ચાર વાયર આપણા જે આવે છે આર વાય બી ફેસ ન્યૂટ્રલનો એ સાયકલ ઇન્સિલેટર મારફતે પોલ્સ અને ક્લેમ્પથી ફેડ કરેલા છે વર્ટિકલ કોન્ફિગરેશનમાં છે બરાબર અને ત્યાંથી જે છે પછી આપણે અંદર લઈ જઈએ છીએ તો આ પદ્ધતિ ખાસ આપણે ભણવાની છે હવે બીજી પદ્ધતિ બહુ જે સિમ્પલ છે કે જેમાં તમારી ઓવર ડિસ્ટ્રીબ્યુશન લાઇન અંડરગ્રાઉન્ડ જ છે ઓલરેડી અને એ એ પદ્ધતિમાંથી તમારે પછી અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન રહેવું છે એટલે બધું અંડરગ્રાઉન્ડ જ છે એટલે અંડરગ્રાઉન્ડ ટુ અંડરગ્રાઉન્ડ કન્ટિન્યુ રહેશે એમાં ફિગર આપણે એ બતાવ્યું નથી એ બહુ સિમ્પલ છે એ સમજી સહેલી છે કે એમાં વેન ધ અન્ડરગ્રાઉન્ડ ડિસ્ટ્રિબ્યુશન લાઇન ઇઝ ગિવન ટુ યુ સર્વિસ કેબલ ઇઝ કનેક્ટેડ ટુ ડિસ્ટ્રીબ્યુશન લાઇન ડાયરેક્ટલી બાય મીન્સ ઓફ ટી જોઈન્ટ ત્યાં ટી જોઈન મારી દેવામાં આવે છે

ઓવર ડિસ્ટ્રિબ્યુશન ટુ અન્ડરગ્રાઉન્ડ સર્વિસ તો ખાસ તમારે આ બધું ખાસ ધ્યાન રાખવાનું છે આ પદ્ધતિ શીખવાની છે બરાબર છે મિત્રો અહીંયા આપણે આ પદ્ધતિ પૂરી